गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप श्यामल भट्टनी पदवार्ता नन 32 विषे माहिती मेळवीशुं। श्यामल भट्टनो जन्म 1694 की आसपास अमदावादना वैगणपुर जे हालमां गोमतीपुर तरीके ओळखाय छे त्यां थयो हतो। तेमना पितानुं नाम वीरेश्वर अने मातानुं नाम आनंदबाई हतुं। श्यामल भट्ट पदवार्ताना पिता तरीके पण ओळखवामां आवे छे। नन 32 पदवार्ताना पात्रों राजानंद प्रधान वेरोचन, पद्मिनी प्रधाननी पत्नी, नयनमुख पद्मिनीना पिता, माळी माळीनी पत्नी, पोपट वगैरे पात्रों आपणने जोवा मळे छे। नन 32 कथावस्तु। आ रचना दुहा, चौपाई, टोळा, उल्लास, छप्पा मळीने कुल 635 થી 442 કડીઓમાં રચાયેલી છે। નન 32 કથાવસ્તુ વિસ્તૃત રીતે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। પશ્ચિમ ભારતમાં આવેલા નંદનગરમાં નંદસેન નામનો રાજા રાજ્ય કરતો હોય છે। રાજ્યભાર સંભાળનારો વેરોચન નામનો એક પ્રધાન હોય છે। એકવાર પ્રજાના સુખ દુઃખ જાણવા માટે રાજા રાત્રિ જગો કરીને પોતાનું રાજ્ય જોવા માટે નીકળે છે। ભ્રમણ બાદ એક તળાવ કિનારે ધોબીને કપડાં ધોતા જુએ છે। રાજાએ વિચાર્યું કે શા માટે અડધી રાતે કપડાં ધોવે છે। રાજા ધોબીને પૂછે છે, કેમ મોડા કપડાં ધોવો છો, કારણ શું છે? ધોબી કહે છે કે આજે સ્ત્રીના હું કપડાં ધોઉં છું, તેને જો સવારે ધોવામાં આવે તો કપડાંની આજુબાજુ ભમરા ફરવા લાગે છે, માટે હું રાતે મોડા કપડાં ધોઉં છું। રાજા આકર્ષાયો, આવી કઈ સ્ત્રી છે, વળી કપડાં આવા છે તો તે સ્ત્રી ખૂબ જ સુંદર હશે। રાજા કહે છે કે શું આ સ્ત્રીનું સરનામું તમે મને આપશો? ત્યારે ધોબી કહે છે, રાજાનો જે પ્રધાન છે તેની પત્ની પદ્મિનીને આ કપડાં છે। બીજા દિવસે રાજા મહેલમાં સભા બોલાવે છે અને પ્રધાનને કચ્છ પ્રદેશમાં ઘોડાની ખરીદી કરવા મોકલે છે। પ્રધાન ના પાડે છે, છતાં તેમને મોકલવામાં આવે છે। પ્રધાનની ગેરહાજરીમાં રાજા નંદ પ્રધાનના મહેલમાં જાય છે। ત્યારે એક પોપટને રાજા જુએ છે। પોપટ અને પદ્મિનીને બધી જ જાણ થાય છે કે રાજા મારી તરફ આકર્ષાયો છે। પદ્મિનીના પિતા ભાઈ તરીકે રાજાને આવકાર આપે છે, ભોજન આપે છે। પદ્મિની 5 વાસણમાં એક જ જેવા ભાત પીરસે છે। સ્વાદ એક જ, પણ બધાનો રંગ અલગ અલગ છે। પછી અલગ અલગ ગાયનું દૂધ આપે છે, પણ દૂધનો રંગ અને સ્વાદ સમાન હોય છે। પદ્મિની આ બધાથી રાજાને જણાવે છે કે નારીના શરીર તો સમાન જ હોય છે, પછી સુંદર હોય કે ન હોય। રાજાને પોતાનો ધર્મ યાદ આવે છે। રાજા તેના બોધથી ખુશ થઈ જાય છે અને પોતાના હાથમાંથી એક વીંડી કાઢીને આપે છે। રાજા પોતાના મહેલમાં પાછો ફરે છે। થોડા સમય પછી પ્રધાન પણ કચ્છથી પોતાના વતન પાછો આવે છે। પ્રધાન પોતાના દ્વારપાળ પાસે રાજાએ આપેલા કુંડળી જુએ છે, ત્યારે તેમના મનમાં શંકાનું બીજ ઉત્પન્ન થાય છે। ઘરમાં જતા તેમની પત્નીના હાથમાં રાજાએ આપેલી વીંટી જુએ છે। શંકા વધારે વધે છે। પદ્મિની બધું સાચું કહી દે છે, પણ પ્રધાન મનમાંથી વહેમ દૂર થતી નથી। પ્રધાન રાજાથી વેર લેવાનો વિચાર કરે છે। તે પદ્મિનીનો ત્યાગ કરી પિયર મોકલે છે। રાજાને આ ત્યાગની વાત ખબર પડે છે। રાજા દુઃખી થાય છે અને પ્રધાનને શંકા દૂર કરવાનો પ્રયત્ન કરે છે। એક દિવસ મધ્યરાત્રિએ રાજા અને પ્રધાન જંગલમાંથી ઘરે પાછા આવતા હોય છે, ત્યારે રાજાને તરસ લાગે છે અને તે પાણી પીવા માટે વાવમાં જાય છે। ત્યારે પાણી પીને દિવાલ ઉપર તેમને લખ્યું, પદ્મિની ચરિત્ર વાંચે। પ્રધાન ત્યાં પાણી પીવા જાય છે, ત્યારે દિવાલ પર લખેલું જોઈ પ્રધાન ક્રોધે ભરાઈ જાય છે। ઘણું બધું કાર્ય કર્યું, પણ પ્રધાનની શંકા દૂર થતી નથી। પછી રાજા વચ્ચે ચંપાના ઝાડ નીચે આરામ કરે છે, ત્યારે પ્રધાનને રાજાની વેર લેવાની તક મળે છે। તક લઈ પ્રધાન રાજાનંદની હત્યા કરે છે। ચંપાના ઝાડ નીચે રાજાની લાશને દાટી નાખે છે, ત્યારે આ બધું જ દ્રશ્ય સામેથી ઊભેલો એક માળી જોઈ જાય છે। પ્રધાન મહેલમાં જાય છે અને કહે છે કે રાજા ઘણા દિવસથી મળતા નથી,
ત્યાં ગયા છે તે જાણે કે તેને મળ્યા જ ન હોય એવું પ્રધાન નાટક કરે છે। માળી પણ આ વાતને કોઈને કહેતો નથી। થોડા દિવસ પછી માળી પ્રધાનને ઘરે ફૂલો આપવા માટે થોડો મોડો પડે છે। તેના કારણે પ્રધાન માળીને મારે છે અને ખરી ખોટી સંભળાવે છે। હવે મોડું કર્યું તો તને મૃત્યુદંડ મળશે એવું પ્રધાન માળીને કહે છે। માળી ક્રોધમાં પ્રધાનની બધી જ વાત તેની પત્ની માલણને કહે છે અને માલણ રાણીને બધું જણાવી દે છે। રાણી તેના પુત્ર જે હાલનો રાજકુમાર હોય છે તેને જણાવે છે। પ્રધાનને બંદી બનાવી મહેલમાં લાવવામાં આવે છે અને સત્ય શું છે તે કહેવાનું જણાવે છે। પ્રધાન બધું સાચું કહી દે છે અને કહે છે કે મેં રાજાનો બદલો લેવા માટે આ બધું કર્યું હતું। રાજકુમાર પ્રધાનની વાત માનતો નથી। મહેલમાં પોપટ અને પદ્મિની બંનેને બોલાવવામાં આવે છે અને બધી વાત કરે છે। રાજા અને પદ્મિની વચ્ચે કોઈ સંબંધ ન હતો। તેની સાક્ષી માટે પ્રધાનની પત્ની અગ્નિ પરીક્ષા આપવા માટે પણ તૈયાર થઈ જાય છે। તેમાં અગ્નિ પદ્મિનીને બાળતો નથી કેમ કે તે સાચી હતી, ચારિત્ર્યવાન હતી। આવું કરતાં પણ પ્રધાનના મનમાં હજી પણ શંકા જતી નથી અને તે કહે છે કે આ તો અગ્નિની ઉપાસના કરી માટે તું બચી ગઈ, માટે આનાથી પણ હજુ સાબિત થયું નથી કે તું ચારિત્રવાન છે। છેલ્લે પ્રધાન કહે છે કે જો રાજા નંદને મેં માર્યા છે એ પાછા સજીવ થાય તો જ હું તને ચરિત્રવાન માનું। પદ્મિની ધરતી માતાની પ્રાર્થના કરે છે અને પોતાનામાં જ સમાલ લેવાની આજીજી કરે છે। ધરતી માતા અને શ્રીષ્ણા કહે છે કે આટલી ચરિત્રવાન સ્ત્રીને આપણે વગર વાંકે ધરતીમાં ન સમાવી શકીએ, માટે તેઓ નંદને પાછો અમૃતનો છંટકાવ કરીને જીવતો કરે છે। રાજા બધું કહે છે, પ્રધાનને મને માર્યો હતો તેથી રાજાનો પુત્ર પ્રધાનને ફાંસી આપવાનું કહે છે, પરંતુ રાજા નંદ પ્રધાનને માફ કરે છે અને પ્રધાનની મનમાંથી શંકા નીકળી જાય છે। આમ રાજા નંદ અને પદ્મિની બંને ચરિત્રવાન સાબિત થાય છે। અહીં આ કથા પૂર્ણ થાય છે।